નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જુદી જુદી સમસ્યાઓ વિશે ચર્ચા કરેલી, જેમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી અને ગરીબી. તો આ સમસ્યાઓ વિશે શું કહે છે કે ભાઈ આપણે ચર્ચા કરેલી અને એ દૂર કરવા ક્યાં ઉપાયો કરી શકાય એના વિશે પણ આપણે માહિતી મેળવી. ત્યાર પછીની સમસ્યા છે ભ્રષ્ટાચાર. જોઈએ, સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં અહીં આપણને ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ ભ્રષ્ટાચાર કોને કહેવામાં આવે છે, કે ભાઈ એવી વસ્તુ કે જેના ઉપર આપણો હક છે, આપણો અધિકાર છે, છતાં એ મેળવવા માટે અથવા તો એ વસ્તુનો વપરાશ કરવા માટે થઈ ને આપણે શું કરવું પડે છે, તો કે ભાઈ કાંઈક ચૂકવવું પડે છે, એને શું કહી શકાય, ભ્રષ્ટાચાર કહી શકાય. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર, કે ભાઈ એવો વ્યવહાર કે જે કાયદાની અંદર કહેવામાં નથી આવ્યું, અને એવો વ્યવહાર જ્યારે આપણી સાથે થાય તો કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો એને શું કહી શકાય, તો કે ભાઈ ભ્રષ્ટાચાર કહી શકાય. છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે. કે ભાઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુની જ્યારે ખરીદી કરે છે તો એ વ્યક્તિ સાથે વ્યક્તિને જ્યારે છેતરવામાં આવે પછી, તો કે ભાઈ ભેટ સોગાદો લેવી, ગિફ્ટ જેને કહી શકીએ, બરાબર, અને લાંચ રૂશ્વત લેવી મતલબ પૈસા લેવા, બરાબર, એ કામ કટાવવા માટે થઈ અને જુદા જુદા સ્વરૂપે તમારી સાથે ભ્રષ્ટાચાર, મતલબ કે ભાઈ આવા જુદા જુદા સ્વરૂપે ભ્રષ્ટાચાર થતો હોય, કે ભાઈ વ્યક્તિને છેતરવામાં આવતો હોય, એની પાસેથી કોઈ ગિફ્ટ લેવામાં આવતી હોય અથવા તો પૈસા લેવામાં આવતા હોય, તો આવી રીતે જુદા જુદા સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. સમગ્ર મતલબ બધા, જૈન એટલે લોકો, કે ભાઈ બધા લોકોના જીવનમાં વ્યાપક મતલબ વધુ પ્રમાણમાં, પ્રસરી મતલબ ફેલાઈ ગયેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશરો લે છે. કે ભાઈ ઘણા બધા લોકો એવા હોય છે કે ભાઈ જે અનૈતિક, નીતિ વગરનું જેને આપણે કહીએ, અને બેજવાબદારીપૂર્વક મતલબ જવાબદારી વગરનું, તો કે ભાઈ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે થઈ અને પોતે જે પદ ઉપર છે, પોતે જે સત્તા ઉપર છે એનો ઉપયોગ કરી અને આવા ખરાબ ભ્રષ્ટ અથવા તો આવા ખરાબ આચરણનો આશરો લેતા હોય છે, જે સમાજનું મોટામાં મોટું દૂષણ અથવા તો કલંક છે. શું? ભ્રષ્ટાચાર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ભ્રષ્ટાચારની અસરો આપેલી છે કે ભાઈ ભ્રષ્ટાચાર અથવા તો જે લાંચ રૂશ્વત લેવામાં આવે છે, પૈસા લેવામાં આવે છે કામ કટાવવા માટે, તો એની શું અસરો થતી હોય છે. એમાં સૌથી પહેલાં આપણને આપેલું છે કે ભાઈ માનવ અધિકારોનો ભંગ થાય છે. કે ભાઈ ભ્રષ્ટાચારના કારણે, કે ભાઈ દરેક વ્યક્તિને દેશનો નાગરિક હોવાના નાતે અમુક અધિકારો ભોગવવા મળેલા હોય છે, પણ શું કહે છે કે ભાઈ ભ્રષ્ટાચારથી જે વ્યક્તિનો અધિકાર છે એનો ભંગ થાય છે, રાષ્ટ્રનો વિકાસ અવરો થાય છે. કે ભાઈ દેશ જેટલી પ્રગતિ ખરેખર કરવી જોઈએ એ દેશની પ્રગતિ થતી નથી, કેના કારણે, ભ્રષ્ટાચારના કારણે. નૈતિક મૂલ્યોનો હાશ થાય છે. હાશ થવો મતલબ નાશ થવો, પતન થવું. કે ભાઈ આપણા જે નૈતિક મૂલ્યો છે, પ્રેમ, કરુણા, વફાદારી, બરાબર, તો આ બધા મૂલ્યોનો શું કહે છે કે ભાઈ નાશ થતો જોવા મળે છે ભ્રષ્ટાચારના કારણે. પછી કીધું છે મોંઘવારીને પોષણ મળે છે, બરાબર, ઉત્તેજન મળવું, પોષણ મળવું મતલબ ઉત્તેજન મળવું, કે ભાઈ જેના કારણે મોંઘવારી વધે છે. કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોષાય છે. કે ભાઈ લોકોને કાયદા ઉપર પૂરતો વિશ્વાસ રહેતો નથી અને સગાવાદ મતલબ પોતાના ભ્રષ્ટાચાર એટલે કે સગાવાદ મતલબ પોતાના નજીકના જે સગાઓ છે, બરાબર, એનું કામ પહેલાં થઈ જતું હોય અને બાકી જે સામાન્યજનો છે, સામાન્ય લોકો છે, એનું કામ થતું જોવા મળતું નથી. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. કે ભાઈ લોકોને એકબીજા ઉપર જે વિશ્વાસ રહેલો છે, એકબીજા ઉપર જે શ્રદ્ધા છે, એ
એમાં શું જોવા મળે છે? તો કે ભાઈ ઘટાડો જોવા મળે છે. તો ભ્રષ્ટાચારના કારણે આવી અસરો છે થતી જોવા મળે છે. તો હવે એનો ઉપાય શું? ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલી છે કે ભાઈ દેશની અંદર કે ભાઈ ભ્રષ્ટાચારનો જે આ દૂષણ છે, કલંક છે, એને દૂર કરવા માટે થઈ અને 1988માં કે ભાઈ આપણા દેશની જે સરકાર છે એણે શું કરેલું છે? તો કે ભાઈ એ માટે કાયદો બનાવેલો છે. બરાબર, કોઈપણ વ્યક્તિ જ્યારે આવું ભ્રષ્ટ આચરણનો આશરો લે તો આ કાયદા દ્વારા કે ભાઈ એના ઉપર કેસ ચાલે છે, અને જો એમાં ભ્રષ્ટાચાર કરેલો સાબિત થાય તો એ વ્યક્તિને દંડ અને સજા પણ થઈ શકે છે. તો ભારત સરકારે 1988માં એ માટે કાયદો પણ બનાવેલો છે. 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના થયેલ છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે. કે ભાઈ 1964ની વાત કરી છે, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો. કે ભાઈ લાંચ મતલબ કે ભાઈ પૈસા છે, કોઈ ભેટ સોગાતો છે. તો કે ભાઈ મતલબ કે ભાઈ આવો વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ છે જ્યારે ભ્રષ્ટાચાર કરે છે, તો આ જે સંસ્થાની રચના કરવામાં આવી છે, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બરાબર. તો જ્યારે આવો કોઈ ભ્રષ્ટાચારનો કેસ સામે આવે તો એની તપાસ કરે છે, નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન પણ આપે છે. કે ભાઈ જે ભ્રષ્ટાચાર છે, બરાબર, મતલબ કે ભાઈ આ જે સમસ્યા છે, તો કે ભાઈ એનો ઉકેલ શું, એ માટેની માહિતી છે અથવા તો એ માટેનું માર્ગદર્શન છે આ સંસ્થા દ્વારા સામાન્ય લોકોને પણ અથવા તો દેશના નાગરિકોને આપવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણને એક સરસ સંદેશ આપેલો છે, લાંચ લેવી કે લાંચ આપીએ બંને બાબતો ગુનો બને છે. મતલબ તમે કોઈ પાસેથી લાંચ લ્યો છો અથવા તો લાંચ આપો છો, તો એ બંને બાબત શું છે? તો કે ભાઈ ગુનો છે. એટલે લાંચ લેવી અને લાંચ આપવી એ બંને બાબત શું કહે છે? કે ભાઈ ગુનાને પાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની જે સમસ્યા છે એ છે બેકારી. ઉપર તમને એક માહિતી આપવામાં આવેલી છે, બરાબર, જોઈએ. એમાં ત્રણ પાર્ટની અંદર ડિવાઇડ કરેલું છે. પહેલા પાર્ટની અંદર કે ભાઈ ભરતીની જગ્યાની વિગત શું છે? તો કે ભાઈ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક. કે ભાઈ ઉચ્ચતર મતલબ 6, 7 અને 8, કે જે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ કહેવાય છે, બરાબર. તો ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટેની જગ્યાની ભરતી છે. અને ખાલી કેટલી જગ્યાઓ છે? તો કે ભાઈ 13,000 જગ્યા છે. મતલબ 6, 7 અને 8 ધોરણના શિક્ષક બનવા માટે થઈ અને 13,000 જગ્યાઓ છે ખાલી છે. હવે સામે અરજી કેટલી મળે છે? તો કે 1,50,000. 13,000 શિક્ષકોની જગ્યા ખાલી છે, સામે 1.5 લાખ અરજીઓ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ શું દર્શાવે છે? તો કે ભાઈ બેકારી દર્શાવે છે. કે ભાઈ જેની પાસે કામધંધો નથી, રોજગાર નથી, એવા વ્યક્તિઓને આપણે બેરોજગાર કહીએ છીએ, બેકાર કહીએ છીએ, બરાબર. તો આપણને અહીંયા એક માહિતી આપવામાં આવેલી છે કે જે ખાલી જગ્યાઓ ફક્ત 13,000 છે અને એની સામે 1.5 લાખ લોકો અરજી કરે છે. એટલે કે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આપણા દેશની અંદર આવા બેકાર લોકોની જે સંખ્યા છે એ ખૂબ વધુ છે. વિદ્યાર્થી મિત્રો, નીચે તમને જુદા જુદા જે ચિત્રો આપવામાં આવેલા છે, ઘણું બધું સમજાવે છે. એમાં તમને લખેલું છે નીચે કે ભાઈ આધુનિકતા અને બેરોજગારી. પહેલું ચિત્ર છે રોજગાર વિનિમય કચેરીનું છે, કે ભાઈ જ્યાં બેકાર લોકોની એક મોટી લાઈન તમને દર્શાવેલી છે. ભાઈ આ રોજગાર વિનિમય કચેરીમાં શું થાય? તો કે ભાઈ એવા વ્યક્તિઓની નોંધણી કરવામાં આવે છે કે ભાઈ જે બેરોજગાર છે, કામ વિનાના છે, જેની પાસે કોઈ પણ પ્રકારનું કામ નથી. તો એ લોકો એની નોંધણી કરે છે અને જ્યારે એના ધ્યાનમાં આવે ત્યારે આવા લોકોને જાણ કરતા હોય છે કે ભાઈ અહીંયા આ પ્રકારનું કામ રહેલું છે. બીજું ચિત્ર છે કે ભાઈ ખેતીની અંદર જે આધુનિક યંત્રોનો જે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, આપણે નીચે કીધું છે કે ભાઈ આધુનિકતા અને બેરોજગાર. મતલબ શું? તો કે ભાઈ આ યંત્ર દ્વારા ખૂબ ઓછી કિંમતે મતલબ ઓછા માણસો દ્વારા છે વધુ ઝડપથી કામ થઈ જાય. એટલે કે ખેતીની અંદર કામ કરનારા જે લોકો છે એના કારણે શું બને છે? તો કે ભાઈ બેકાર બને છે. એવું જ એક ચિત્ર તમે કમ્પ્યુટરનું આપ્યું છે કે કમ્પ્યુટરથી ઓછા સમયમાં અને ઓછા વ્યક્તિઓ દ્વારા ખૂબ ઝડપથી કામ થાય છે, તો એના કારણે પણ વ્યક્તિ બેકાર પડ્યો છે, બરાબર. અને ત્યાર
પછી એક તમને ચિત્ર છે, એક જેસીબી મશીન છે અને એક વિશાળ ટ્રક, મતલબ કે ભાઈ જેસીબી દ્વારા ખૂબ ઝડપથી સામાન છે ભરી દેવામાં આવે છે. તો કે ભાઈ એક બાજુ આધુનિક યંત્રો આવ્યા અને બીજી બાજુ તો કે ભાઈ આધુનિકતાના કારણે કે ભાઈ ઓછા સમયમાં વધુ કામ નીકળતું હોવાથી કે ભાઈ લોકોના બેકારીમાં વધારો થયેલો છે, એના વિશે માહિતી આપણને આ ચિત્રો દ્વારા મળે છે. ત્યાર પછી જોઈએ, આજના વૈજ્ઞાનિક યુદ્ધમાં અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો. કે ભાઈ આજનો સમયગાળો કેવો છે? તો કે ભાઈ વૈજ્ઞાનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે અને અદ્યતન ટેકનોલોજી, અદ્યતન મતલબ આધુનિક, બરાબર. નવા નવા યંત્રો આવતા ગયા છે, મતલબ ટેકનોલોજી છે ઘણી બધી નવી આવી અને એના કારણે શું થયું? તો કે ભાઈ બેકાર લોકોની સંખ્યામાં વધારો થયો. એટલે કે આજનો જે સમયગાળો છે એ વૈજ્ઞાનિક યુગ છે અને વૈજ્ઞાનિક યુગ હોવાથી તો કે ભાઈ નવી નવી ટેકનોલોજી આવી, નવી નવી ટેકનોલોજી આવવાના કારણે બેકાર લોકોની સંખ્યામાં વધારો થયો. એટલે એવા લોકો કે ભાઈ જેની પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી, કામ ધંધો નથી. જેમ કે કમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે અને માનવીનું કામ યંત્રોએ ઉપાડી લેતા બેકારી વધી છે. કે ભાઈ અત્યારે મોટા ભાગમાં કે ભાઈ કોઈ પણ કામ છે શું કરવામાં આવે છે? તો કે ભાઈ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. હવે કમ્પ્યુટર દ્વારા જે કામ કરવામાં આવે છે, કામ કેવું હોય છે? તો કે ભાઈ સારી ગુણવત્તાવાળું, મતલબ એની અંદર ભૂલો થવાનું પ્રમાણ ઓછું હોય છે. અને પાછું એ કામ કેવી રીતે થાય છે? તો કે ભાઈ ખૂબ ઝડપથી થાય છે. એટલે કે કમ્પ્યુટર દ્વારા જે કામ કરવામાં આવે છે ઝડપી પણ હોય છે અને સારી ગુણવત્તાવાળું, મતલબ એની અંદર ભૂલો પણ નહીવત હોય છે. એટલે કે આ માનવી જે કામ કરતો એ કામ કોણે કરવા માંડ્યું? તો કે ભાઈ એક યંત્ર કરવા માંડ્યું અને એના કારણે તો કે ભાઈ બેકાર લોકોની જે સંખ્યા છે, જેની પાસે કોઈ પ્રકારનો કામ ધંધો નથી, રોજગાર નથી, તો એવા લોકોની સંખ્યામાં આ યંત્રના કારણે વધારો થયો છે. ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકીકરણ થતાં ખેતમજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. કે ભાઈ ગામડાઓની અંદર ખેતીની અંદર આધુનિક યંત્રનો વપરાશ વધ્યો અને આધુનિક યંત્રનો વપરાશ વધવાના કારણે કે ભાઈ ખેતરની અંદર કામ કરનારા જે મજૂરો છે કે ભાઈ રોજીરોટી, મતલબ એને કમાવા માટેનું શું કહે છે કે ભાઈ પ્રશ્ન ઊભો થયો જોઈએ. એને પૂરતા પ્રમાણમાં રોજગાર મળતો નથી, કામ ધંધો મળતો નથી, કારણ કે એનું કામ તો આ યંત્રોએ ઉપાડી લીધું છે. તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા છે જેથી ગામડા તૂટતા જાય છે. હવે એને ગ્રામ્ય વિસ્તારની અંદર પૂરતા પ્રમાણમાં કામ મળતું નથી, એટલે હવે કામની શોધમાં એ ક્યાં જાય છે? શહેરો તરફ જાય. અને શહેરો તરફ જવાના કારણે તો કે ભાઈ ગામડાઓ છે એ તૂટતા જાય છે, મતલબ કે ભાઈ ગામડાઓની અંદર લોકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ, કે ભાઈ એક બાજુ શિક્ષણનું પ્રમાણ વધ્યું, બીજી બાજુ સામે લોકોને શું કહે છે કે ભાઈ નોકરી નથી મળતી અથવા તો કોઈ પણ પ્રકારનો રોજગાર છે, કામ ધંધો મળતો નથી, અને એના કારણે પણ આ બેકાર, એટલે કે જેની પાસે કોઈ પણ પ્રકારનું કામ નથી, કોઈ પણ પ્રકારનો રોજગાર નથી, તો એવા લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય છે તેથી પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થયા છે. કે ભાઈ શહેરોની અંદર વસ્તી છે સતત ગીચ બનતી જાય છે, નજીકના રહેઠાણો ઊભા થાય છે, બરાબર. વસ્તી સતત વધવાના કારણે ગીચ વસવાટ ઊભા થતા હોય છે અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. કઈ કઈ સમસ્યાઓ? તો કે ભાઈ પાણીની સમસ્યા, રહેઠાણ એટલે કે રહેવાની સમસ્યા, વાહન વ્યવહાર, કે ભાઈ રસ્તાઓ સાંકડા હોય છે, બીજી બાજુ વસ્તી ખૂબ વધવાના કારણે કે ભાઈ ટ્રાફિક જામ છે, પ્રદૂષણ છે, તો આવી બીજી સમસ્યાઓ પણ એના કારણે ઉદ્ભવતી હોય છે. સ્વચ્છતા, ગીચ વસ્તીના કારણે શું કહે છે કે ભાઈ સ્વચ્છતા જળવાતી નથી, લોકોનું આરોગ્ય છે એની સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી અને આવા બાળકોને શું કહે છે કે ભાઈ યોગ્ય શિક્ષણ પણ મળતું નથી ગીચ વસ્તીના કારણે. તો આવા ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. કે ભાઈ એક બાજુ આવા ગંદા વસવાટો, ઝૂંપડપટ્ટી ઊભી થાય છે અને એના કારણે તો કે ભાઈ ઘણી બધી સમસ્યાઓ છે ઊભી થતી હોય. કેવી સમસ્યાઓ? જો કે અસામાજિક પ્રવૃત્તિ, મતલબ સમાજ જેને માન્ય રાખતો નથી, બાળમજૂરી, મતલબ કે ભાઈ એક કાયદો છે આપણા દેશની અંદર કે ભાઈ 14 વર્ષથી નીચેના બાળકો પાસે તમે કામ કરાવી શકો નહીં, અને જો આવો કેસ કોઈ ધ્યાનમાં આવે તો આ બાળમજૂરી એક્ટ હેઠળ
ગુનો બને છે. તો કે ભાઈ નાના બાળકો પાસે જે કામ લેવામાં આવે છે, પછી નશાકારક ચીજોનું સેવન, ઘણી બધી એવી વસ્તુઓ છે કે ભાઈ જે વ્યક્તિ નશો કરતો હોય, બરાબર, દારૂ છે, ચરસ છે, બરાબર, તો આ એવી વસ્તુઓ છે કે ભાઈ, બરાબર, કે ભાઈ વ્યક્તિ છે એનું સેવન કરે છે, ઉપયોગમાં લે છે, અને માનસિક તાણ કે ભાઈ વ્યક્તિ છે માનસિક રીતે સતત નબળો પડતો જાય છે, બરાબર, કેના કારણે? તો કે ભાઈ આ ગંદા વસવાટો અને ચૂપડપટ્ટીના કારણે કે ભાઈ આવી બધી સમસ્યાઓ છે ઊભી થતી હોય. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. કે ભાઈ એવી વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે અને એની પાસે કોઈ પણ પ્રકારનું કામ નથી, તો એવા લોકોનો સમાવેશ બેકાર લોકોને તરીકે કરવામાં આવે છે. તો હવે એનો ઉપાય શું? આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે કે ભાઈ દેશની અંદર બેકારી દૂર થાય, દેશના દરેક નાગરિકોને રોજગાર મળી રહે એ માટે ઘણી બધી સંસ્થાઓ અને સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. સરકાર દ્વારા તો ઘણી બધી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે કે જેથી કરી અને દેશની અંદર રોજગારીનું પ્રમાણ વધે. એમાં સૌથી પહેલું છે ખાસ આવાસ યોજના, એટલે કે જે લોકો બેકાર છે કે ભાઈ જેની પાસે કોઈ પણ પ્રકારનું કામ નથી, બરાબર, રોજગાર નથી, તો આવા લોકો માટે થઈ અને સરકાર દ્વારા શું કહે છે કે ભાઈ આવાસ યોજના છે બહાર પડતી હોય છે. પછી તો કે ભાઈ મફત શિક્ષણ, મતલબ કે ભાઈ બાળકોને મફત શિક્ષણ મળી રહે તો માટે શું કહે છે કે ભાઈ શહેરોની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર શાળાઓ સ્થાપવામાં આવી હોય છે. પછી તો કે ભાઈ દેશના દરેક નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તો એ માટે પણ સરકારે શું કહે છે કે ભાઈ યોજના છે અમલમાં મૂકેલી હોય છે. પછી દેશના અંદર સ્વચ્છતા જળવાઈ રહે, બરાબર, તો એ માટે પણ શું કહે છે કે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. પછી તબીબી મોબાઈલ વાન સેવા, કે ભાઈ ઘર બેઠા તમને શું કહે છે કે ભાઈ ડાક્ટરી સેવા ઉપલબ્ધ બને, ડૉક્ટરી સેવા ઉપલબ્ધ બને, તો એ માટેની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. પછી કીધું છે ગૃહ ઉદ્યોગો તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા. ગૃહ એટલે ઘર બેઠા જે ઉદ્યોગો ચાલે છે અને હસ્તકલા, હાથ બનાવટની જે વસ્તુઓ છે કે ભાઈ એને પ્રોત્સાહન મળે, લોકો છે એ વસ્તુઓ વધુને વધુ વાપરતા થાય એ માટે થઈ અને આ જે ઉદ્યોગો છે, મતલબ ગૃહ ઉદ્યોગ અને હસ્તકલા ઉદ્યોગ, તો કે ભાઈ સરકાર, મતલબ એને પ્રોત્સાહન મળે એ માટે થઈ અને એ ઉદ્યોગની અંદર જોડાયેલા લોકોને શું આપવામાં આવે છે, તો કે ભાઈ લોન આપવામાં આવે છે કે ભાઈ જેથી પોતાના ઉદ્યોગનો એ વિકાસ કરી શકે. અને છેલ્લે કીધું છે આપણને પોષણયુક્ત આહાર યોજના, કે ભાઈ દેશના દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ પ્રકારનો આહાર ઉપલબ્ધ કરાવો. મતલબ કે ભાઈ આવી બધી યોજનાઓ દ્વારા જે ઝૂંપડપટ્ટીઓ છે એની કાયાપલટ, મતલબ કે ભાઈ દેશના દરેક નાગરિકને એક પાકું મકાન મળે અને આ ઝૂંપડપટ્ટી દૂર થાય એ માટે થઈ સરકાર દ્વારા છે વિશેષ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની જે સમસ્યા છે એ છે આતંકવાદ. જોઈએ, આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, મતલબ કોઈ એક દેશ કે પ્રદેશની નહીં પણ આખા વિશ્વની અંદર આ સમસ્યા જોવા મળે છે. આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક છે, કે ભાઈ કોઈ પણ દેશની અંદર જ્યારે આતંકવાદી ઘટના બને તો એના કારણે દેશનો વિકાસ અવરોધાય છે, દેશ મતલબ જોઈએ એટલી પ્રગતિ કરી શકતો નથી, કારણ કે આતંકવાદી પ્રવૃત્તિના કારણે દેશને ઘણું બધું નુકસાન, આતંકવાદી પ્રવૃત્તિના કારણે દેશને ઘણું બધું નુકસાન થતું હોય છે. શાંતિ, અમન, ભાઈચારો અને દેશની આબાદીને છિન્નભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. કે ભાઈ આતંકવાદ શું છે? કે ભાઈ જેના કારણે જે લોકો શાંતિથી અને અમનથી રહે છે, ભાઈચારાથી રહે છે, બરાબર, અને દેશની આબાદી મતલબ જે વસ્તી છે એને વેરવિખેર, છિન્નભિન્ન મતલબ વેરવિખેર કરવાવાળી આ પ્રવૃત્તિ છે. કે ભાઈ દેશની શાંતિ હણાય છે, જે લોકો અમન અને ભાઈચારાની ભાવનાથી રહે છે, બરાબર, તો એ દેશની વસ્તીને વેરવિખેર કરવાનું કામ છે આ આતંકવાદ કરે છે. આતંકવાદ એ મોટાભાગે હિંસા અને ધૃણા, ધૃણા મતલબ ભય, મતલબ ધૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે. ધૃણા મતલબ જેને આપણે કહીએ ને કે ભાઈ આતંકવાદ શું કહે છે કે ભાઈ લોકોની અંદર હિંસા, હિંસા મતલબ લોકોને મારી નાખવા,
બરાબર, જ્યાં જ્યાં આતંકવાદી ઘટનાઓ બનતી હોય આપણે જોઈએ છીએ કે ભાઈ મોટા પ્રમાણમાં લોકો છે મૃત્યુ પામતા હોય. પછી ધૂણા, મતલબ જેના ઉપર આપણને ગુસ્સો ચડે એ પ્રકારની ઘટના, એના કારણે શું કહે છે કે ભાઈ લોકોની અંદર ડર પેદા થતો હોય છે, ભય પેદા થતો હોય છે. આતંકવાદીનો ઉદ્દેશ કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી, કે ભાઈ આતંકવાદી ઘટના જે અથવા તો આતંકવાદીઓ છે કોઈ પણ દેશની અંદર જે આતંકવાદ ફેલાવે છે તો કે ભાઈ એનો ઉદ્દેશ ક્યારેય સારો હોતો નથી. મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું એ જંગલી કૃત્ય, મુઠ્ઠીભર મતલબ થોડા માણસો દ્વારા, સંગઠિત મતલબ ભેગા થઈને એક વ્યવસ્થિત યોજના ઘડી અને શું કહે છે કે ભાઈ આ કાર્ય કરવામાં આવે છે, મતલબ થોડા માણસો દ્વારા ભેગા થઈ અને એક યોજના ઘડવામાં આવે છે અને પછી આ ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે, જેમાં બળજબરી, ધાક ધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય. કે ભાઈ આતંકવાદીઓ શું કરે વ્યક્તિઓ સાથે, તો કે ભાઈ એની સાથે બળજબરી કરે, એની ઈચ્છા નથી છતાં એની પાસે કાર્ય કરાવતા હોય, એને ધમકી આપવામાં આવે, બરાબર, મારી નાખવામાં આવે અથવા તો એની ઉપર જુલ્મો મતલબ ત્રાસ આપવામાં આવે, તો આવી બધી પ્રવૃત્તિઓ છે એ આતંકવાદીઓ દ્વારા વ્યક્તિ સાથે આ બધી પ્રવૃત્તિઓનો પ્રયોગ છે શું કહે છે કે ભાઈ વ્યક્તિ ઉપર કરવામાં આવતો હોય છે. આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. હવે સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ દેશ ઉપર જ્યારે આતંકવાદી હુમલો થાય તો એ દેશમાં રહેલી જે સરકાર છે એના માટે એક પડકાર, કે ભાઈ કઈ રીતે, કે ભાઈ સૌથી પહેલાં તો જે આતંકવાદી ઘટના બનેલી છે એનો સામનો કઈ રીતે કરવો, અને પછી કે ભાઈ દેશની અંદર આવી આતંકવાદી ઘટનાઓ ન બને તો એ માટે શું કરી શકાય, એટલે કે કોઈ પણ દેશની સરકાર માટે શું કહે છે કે ભાઈ એક પડકાર બનીને આવે છે આવી આતંકવાદી ઘટનાઓ. આતંકવાદ એ બળપ્રયોગનું હાથવગું સાધન છે, તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવા છે. બરાબર, બળપ્રયોગનું હાથવગું સાધન, મતલબ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરી દેવામાં આવે છે, કોઈ પણ સ્થળે શું કહે છે કે ભાઈ લોકોને નિશાન બનાવવામાં આવે છે, ખાસ કરીને એવી ભીડભાડવાળી જગ્યા કે ભાઈ જ્યાં વધુ પ્રમાણમાં લોકોની અવરજવર હોય, બરાબર, તો એવા વિસ્તારોની અંદર આતંકવાદી છે લોકોને નિશાન બનાવતા હોય છે કે જેથી વધુમાં વધુ નિશાન, વધુમાં વધુ નુકસાન થાય. જેમ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને અમુક ભારતની અંદર બનેલી આતંકવાદી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરેલો છે. જેમ કે તો કે ભાઈ ભૂતકાળમાં સંસદ ઉપર થયેલો, આપણા દેશની જે સંસદ દિલ્હીની અંદર છે, કે ભાઈ જ્યાં દેશને ચલાવવા માટે જે આપણા નેતાઓ છે અથવા તો શું કહે છે કે ભાઈ જે પ્રધાનો છે, બરાબર, તો એ સંસદ ભવન ઉપર શું કહે છે કે ભાઈ આતંકવાદી દ્વારા શું કહે છે કે ભાઈ હુમલો કરવામાં આવેલો. પછી હોટલ તાજ પર થયેલી ઘટના, બરાબર, અગાઉ પણ મેં વાત કરેલી કે 10 આતંકવાદીઓ છે સમુદ્ર માર્ગે મુંબઈ પહોંચી અને મુંબઈની અંદર આવેલી જે તાજ હોટલ છે, ફક્ત તાજ હોટલ જ નહીં પણ એ સિવાય ઘણા બધા એવા સ્થળો છે જેની અંદર ઓબેરે હોટલ છે, નરીમન પોર્ટ છે, ચર્ચ ગેટ, રેલવે સ્ટેશન છે, તો આવી જુદી જુદી જગ્યાએ આતંકવાદીઓ દ્વારા શું કહે છે કે ભાઈ લોકો ઉપર ગોળીબાર કરી અને મોટા પ્રમાણમાં, બરાબર, બોમ્બ ફેંકી અને મોટા પ્રમાણમાં શું કહે છે કે ભાઈ જે જાનહાનિ થાય છે. પછી મુંબઈનો બોમ્બ બ્લાસ્ટ, મતલબ કે ભાઈ મુંબઈની અંદર જે દોડતી જે લોકલ ટ્રેનો છે, લોકલ ટ્રેનની અંદર જ્યારે આતંકવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે અને જેમાં ઘણા બધા નિર્દોષ નાગરિકો છે મૃત્યુ પામે છે. પછી કીધું છે અક્ષરધામ પરનો હુમલો, મતલબ કે ભાઈ ગાંધીનગરની અંદર જે અક્ષરધામ મંદિર છે કે ભાઈ જેના ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે અને આ મંદિરની અંદર રહેલા જે શ્રદ્ધાળુઓ છે, બરાબર, ઘણા ખરા એમાં મૃત્યુ પામે છે. તો આવી ઘણી બધી આતંકવાદી ઘટનાઓનો આપણે ઉલ્લેખ કરેલો છે કે જેના કારણે દેશની અંદર ઘણા બધા નિર્દોષ નાગરિકો પોતાના જીવ ગુમાવે છે. આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી કે તેની કોઈ ભાષા કે તરફ નથી, મતલબ એના માટે કોઈ વ્યક્તિનું સગું નથી કે ભાઈ કોઈ પણ ભાષાનો, ભાષા બોલતો વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મ પાળતા વ્યક્તિ હોય, બરાબર, આતંકવાદી શું કહે છે કે ભાઈ હુમલો કરી અને આ નિર્દોષ નાગરિકોને જીવ લેતા હોય છે. ફક્ત વેરભાવને લક્ષ્યમાં લેવામાં આવે છે, મતલબ કે ભાઈ દુશ્મનાવટને ધ્યાનમાં લઈ, વેરને ધ્યાનમાં લઈ અને આતંકવાદીઓ છે બીજા દેશ ઉપર, મતલબ બીજા દેશના નાગરિકો ઉપર હુમલા કરતા હોય છે. તો હવે આનો ઉપાય શું? આતંકવાદનો સામનો
આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત અને દક્ષતા કેળવીને મક્કમ બનવું પડશે કે ભાઈ આતંકવાદનો મતલબ ઉપાય શું છે. તો કે ભાઈ આપણે આપણી મક્કમ મતલબ મજબૂત બનવું પડશે. પણ મજબૂત કઈ રીતના બનીએ? તો કે ભાઈ કોઈપણ આતંકવાદી ઘટનાઓ બને છે તો પહેલાં આપણે હિંમત કેળવવી પડે, મજબૂતી કેળવવી પડે, અને તો જ શું કે છે કે આપણે એનો સામનો કરી શકીએ. તેમજ ગુપ્તચર તંત્રને વધુ કાર્યરત બનાવવું પડશે. મતલબ ગુપ્તચર તંત્ર એટલે જાસૂસી તંત્ર કે જે કે ભાઈ જ્યારે દેશની અંદર આતંકવાદી ઘટનાઓ બનતી હોય તો આ ગુપ્તચર તંત્રને એની જાણકારી મળતી હોય છે. જો એને આધુનિક બનાવવામાં આવે, વધુ કાર્યરત કરવામાં આવે, તો અગાઉ જ આપણને એની જાણકારી મળી જાય અને આપણે આ આતંકવાદી ઘટનાને બનતી રોકી શકીએ. સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે કે ભાઈ જે આપણી સુરક્ષામાં રોકાયેલા જે પોલીસો છે, આપણા દેશનું જે લશ્કર છે, જવાનો છે, તો એને આપણે શું આપવું પડશે? સહકાર, સાથ આપવો પડશે. એવી આપણામાં જાગૃતિ લાવવી પડશે. આમ જનતાએ મુસાફરીમાં કે જાહેર સ્થળના મેળાવડામાં ચેતતા રહેવું અને ખોટી જાહેરાતો કે અફવાથી દૂર રહેવું જોઈએ. આમ મતલબ સામાન્ય લોકો કે ભાઈ જ્યારે મુસાફરી કરતા હોય, બસ, ટ્રેન અથવા તો પ્લેનની અંદર, બરાબર, અથવા તો જે જાહેર સ્થળની જે જગ્યાઓ છે કે ભાઈ જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય, તો આવી જગ્યાએ ભાઈ સાવચેત રહેવું અને જો કોઈ ખોટી જાહેરાત અથવા તો અફવા ફેલાતી હોય તો એનાથી દૂર રહેવું. સીસીટીવી કેમેરા તથા મેટલ ડિરેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા પડશે. મતલબ આપણી સુરક્ષામાં રોકાયેલા જે કર્મચારીઓ છે કે ભાઈ એને આધુનિક બનાવવા પડશે. તો એને આધુનિક મતલબ એવા મતલબ સીસીટીવી કેમેરા છે અથવા તો મેટલ ડિરેક્ટર કે ભાઈ જેમાંથી વ્યક્તિ પસાર થાય અથવા તો કોઈ એવી એની પાસે વસ્તુ રહેલી છે તો એની જાણકારી આ મેટલ ડિરેક્ટર દ્વારા પ્રાપ્ત થતી હોય, તો આવા સાધનો આધુનિક ઉપકરણો આપીને આપણી સુરક્ષામાં રોકાયેલા કર્મચારીઓને વધુ સજ્જ કરવા પડશે. આ ઉપરાંત પણ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી સમસ્યાઓ આપણે જોઈ, પણ એ સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ છે જે આજે પણ દેશ માટે એક પડકાર છે, જેની અંદર રૂઢિચુસ્ત હતા. રૂઢિચુસ્ત મતલબ કે ભાઈ જ્યારે શિક્ષણનું પ્રમાણ ન હોય એટલે પોતાની પ્રાચીન રૂઢિને જે વળગી રહીએ છીએ, નવા વિચારો અપનાવી શકતા નથી, તો એવા વ્યક્તિને આપણે રૂઢિચુસ્ત કહીએ, તો એ પણ આપણા દેશ માટે એક સમસ્યા છે. સાંપ્રદાયિકતા, પ્રદેશવાદ અને ભાષાવાદ, જુદા જુદા સંપ્રદાયો વચ્ચે જોવા મળતો ભેદભાવ છે, જુદા જુદા પ્રદેશોને લઈને જે વિવાદ ચાલે છે અથવા તો ઘણી બધી ભાષાઓને લઈને જે વિવાદ છે, તો એ પણ દેશ માટે એક સમસ્યા છે, પડકાર છે. સીમાવર્તી સમસ્યા મતલબ દેશની સરહદોને લઈને જે સમસ્યા છે, આપણે જોઈએ છીએ કે ભાઈ ભારત અને પાકિસ્તાન તથા મતલબ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરને લઈને જે વિવાદ છે, એવી રીતે ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન વચ્ચે પણ જે મેકમોહન રેખા છે તો એને લઈને જે વિવાદ છે, તો એ પણ દેશ માટે એક મોટી સમસ્યા છે. અને કુદરતી આપત્તિઓ બાદનું પુનઃવસન અને વ્યવસ્થાપન, મતલબ કોઈ પણ કુદરતી આફત આવે છે, પૂર, દુષ્કાળ, ભૂકંપ, વાવાઝોડું, તો આપત્તિ પૂરી થઈ ગયા પછી કે ભાઈ લોકોને પુનઃવસન એટલે પુનઃ મતલબ ફરીથી યોગ્ય જગ્યાએ વસાવવામાં આવે છે અને ત્યાર પછી જે વ્યવસ્થાઓ કરવામાં આવે છે, તો એ પણ દેશ માટે એક પડકાર છે, સમસ્યા છે, પડકારરૂપ સમસ્યા છે. તો તેનો તમે વિગતે અભ્યાસ કરો. મતલબ આ જુદી જુદી જે સમસ્યાઓ છે કે ભાઈ આ જે સમસ્યાઓ છે આજે દેશ માટે એક પડકાર બનીને ઊભી છે, અને પડકારનો સામનો આપણે કઈ રીતે કરવો? કારણ કે દાખલા તરીકે વાવાઝોડું છે, બરાબર, કુદરતી એક આફત છે, તો અત્યારના વર્તમાન સમયની અંદર મતલબ પહેલાંના સમયમાં નુકસાન વધુ હતું, પણ વર્તમાન સમયની અંદર કે ભાઈ જ્યારે દરિયાની અંદર કોઈ પણ વાવાઝોડું છે, સાયક્લોન છે, એ ઉદ્ભવે તો એની અગાઉથી જાણકારી શું કે છે કે ભાઈ દરિયાકાંઠે વસતા લોકોને આપવામાં આવે છે. મતલબ એ વાવાઝોડું છે કઈ તરફ આગળ વધે છે, કેટલી ઝડપથી આગળ વધે છે અને કેટલું નુકસાન કરશે, તો એ વિસ્તારમાં રહેતા લોકો છે એને સરકાર દ્વારા સુરક્ષિત જગ્યાએ પહેલાં તો વસાવવામાં આવે છે. અને વાવાઝોડું પતી ગયા પછી કે ભાઈ લોકોને જે નુકસાન થયું છે, બરાબર, ખાસ કરીને જે કાચા મકાનો છે ને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે, તો આવા લોકોને શું કહે છે કે ભાઈ ફરીથી સરકાર દ્વારા યોગ્ય રહેઠાણ અને રોજગાર આપી અને એની વ્યવસ્થા કરવામાં આવે છે. તો આવી દરેક સમસ્યાઓ જે છે એ શું કહે છે કે ભાઈ દેશ માટે પડકાર છે અને દરેક સમસ્યાનો સામનો છે આપણે મજબૂત થઈ, મક્કમ થઈ અને કરવો પડે.